सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने एथी जय स्वामीनारायण। सदगुरु भूमानंद स्वामी श्री घनश्याम लीलामृत सागर ग्रंथनी अंदर अयोध्या प्रसाद जी महाराज ने रामशरण जी ना संवाद थी जे महाराज ना बाढ़ चरित्रों छे ने लखे छे 84 मा तरंग मा खूब सुंदर महाराज नु बाढ़ चरित्र आपणे सांभळ्यु। आगळ भूमानंद स्वामी लखे छे अयोध्या प्रसाद जी महाराज रामशरण जी ने आ कथा संभळावे छे। एक समय मास दिन वाले करियु छे चरित्र विस्तारीने ते हवर नवु सुनो भाई पवित्र प्रेमवती ने सुवासिनी इंदिराबाई केवाय ए आदि बीजी बायु सर्वे स्नान आचरवा जाय पोत पोताने पेरवानी साड़ीओ लीधी संग वड़ी सुंदर वस्त्र बीजा लीधा करीने उमंग केसर कुमकुम यक्षत काचू सूत्र लीधु हाथ नोखा नोखा थाड़ भरी ने नावा चाल्या सहु साथ नारायण सर तीर्थ छे गया सर्वे तेने तीर ए समय निज सखा लई आव्या छे बलवीर। एक वक्त अमास नो दिवस छे सोमवती अमास छे प्रेमवती एटले के भक्ति माता अने सुवासिनी भाभी इंदिराबाई आदि बधी बीजी स्त्रीओ आ बधाई स्नान करवा माटे गया छे साथे पोताना कपड़ा लीधा छे पहेरवानी साड़ीओ लीधी छे बीजा वस्त्रो लीधा छे केसर कुमकुम ने अक्षत लीधा छे नोखा नोखा थाळ लीधा छे नारायण सरोवरे स्नान करवा माटे बधाई गया छे अने त्यारे महाराज त्यां पोताना मित्रोने लईने नारायण सरे आव्या छे कारण के भक्ति माता भाभी बधाई स्नान करवा गया महाराज ने थयु लाओ हूँ मारा मित्र मंडल सहित जाऊ एटले महाराज पोताना मित्रों सहित त्यां नारायण सरोवरे आव्या। भक्ति माता आदि भाग्यवान सर्वे बाईओए कर्यु स्नान पेर्या वस्त्र अनुपम सार जेनी शोभा तनो नहीं पार
સર્વે ઉભા સરોવર તીર પૂજ્યા માર્તંડ ને મન સ્થિર કર્યું વરુણનું ત્યાં પૂજન ચંદન પુષ્પથી શુભ મન. નારાયણ સરોવરમાં નાહ્યા છે ભક્તિ માતાને બધાય, ત્યાર પછી વસ્ત્રોને પહેર્યા છે અને બધા સરોવરના કિનારા ઉપર ઊભા છે. ત્યાં ઊભા ઊભા માર્તંડ એટલે કે સૂર્યદેવનું પૂજન કરે છે અને વરુણદેવનું પૂજન કરે છે. ત્યાર પછીથી પછી ભરી લીધા જળ પાત્ર, આવ્યા પી પડે તે બાયુ માત્ર. જળધારાઓ દીધી ત્યાં ફરતે, કરે પૂંજન કુમકુમ ભરતે. પછી ત્યાંથી પીપળે આવ્યા, પીપળાનું ઝાડ હશે, જળ ભરી લાવ્યા, પીપળા ઉપર પાણીની ધારાઓ કરી અને પીપળાને પ્રદક્ષિણા કરવા લાગ્યા. કેસર ચંદન પુષ્પે સાર, પ્રેમે પૂજન કર્યું તે વાર. સૂતર વીટ્યું પ્લક્ષને થળે, ફરે પ્રક્રમાવો સ્નેહ વડે. પીપળાના ઝાડને પેલી નાળા છડીને બાંધ્યું અને પછી બાઈઓએ પીપળના વૃક્ષને પ્રદક્ષિણા કરવા લાગી. પરસ્પર કર્યા છે ચાંદલા, કેસર અને કુમકુમના ભલા. પ્રક્રમાઓ ફરે છે તે વામ, ત્યારે પૂછે છે શ્રી ઘન શ્યામ. બાઈઓ એકાબીજાને ચાંદલા કર્યા અને પછી પીપળાની પ્રદક્ષિણાઓ કરવા લાગી. ત્યારે મહારાજ ત્યાં આવીને પૂછે છે, હે ભાભી તમે આ શું કરો છો, પીપળા કેળે કેમ ફરો છો? ભાભી કે સુનો જગ જીવન, આજ છે સોમવતીનો દન. પ્રક્રમા ફરીએ છીએ અમે, ફરવી હોય તો આવો તમે. ત્યારે બોલ્યા છે શ્રી ઘન શ્યામ, અમે નહીં ફરીએ આ ઠામ. ભાભી કે તમારી પ્રદક્ષિણા કરવી તો કરો, અમે તો ફરીએ છે. ત્યારે ઘનશ્યામ કે અમારે અહીં પરિક્રમા કરવી નથી. ઘેર જઈ તે કામ કરીશું, તુલસીને પ્રક્રમા ફરીશું. પછી ભાભી કહે છે ભાઈ, ઘેર વૃંદા ગયા છે સુકાઈ. મહારાજ કે અમે તો ઘેર જઈ, તુલસીનું વૃક્ષ છે એ તુલસીના છોડને અમે પ્રદક્ષિણા કરીશું. ત્યારે ભાભી કહે છે ભાઈ તમારી વાત સાચી છે, પણ તુલસી તો સુકાઈ ગયા છે. નવા લાવીને રોપો તો સારું, અમે પણ ફરીએ ત્યાં વારું. એવું કહીને ત્યાંથી સધાવ્યા, ઘનશ્યામ સાથે ઘેર આવ્યા. ભાભી કે જો તમે નવા તુલસી ક્યાંકથી ખોડી લાવો અને જો રોપી દો તો અમે પછી ત્યાં જ પ્રદક્ષિણા કરીએ, પણ આ તો તુલસીજી સુકાઈ ગયા છે એટલે અહીં પરિક્રમા કરીએ છીએ. ત્યારે ઘનશ્યામ એવું કહે છે, ઘેર જઈ તે કામ કરીશું, તુલસીને ઈચ્છા રામને શ્રી ઘનશ્યામ. ભૂખ્યા થયા હશે સુખધામ, એવું સુની એવું જાની સુવાસીની બાઈ. જમવા બેસાર્યા ઘર માઈ. પહેલા તો સુવાસીની ભાભીએ કીધું કે તમે જો નવા તુલસી લાવીને રોપો તો અમારે બહાર ક્યાંય પ્રદક્ષિણા કરવું જવું પડે નહીં. એવું કહી અને ત્યાંથી પછી જતા રહ્યા. ઘનશ્યામ સાથે ઘેર આવ્યા. ઈચ્છારામને ઘનશ્યામ એ ભૂખ્યા થયા હશે એવું જાણીને સુવાસીની બાઈએ એમને જમવા બેસાડ્યા ઘરની અંદર. બેઉ જણા બેઠા છે જુજવા, જમવા આપ્યા છે દહી પુવા. પછી જમીને તૃપ્ત થયા છે, ચડું કરીને બારે ગયા છે. બેઉ જણને દહીને પુવા જમવા આપ્યા અને પછી જમીન બે જણા બહાર ગયા. જ્યાં બહાર જાય છે ત્યાં એક દ્રશ્ય જોયું. આંબલીનું કાપેલું છે ડાળ, પડ્યું તું તે લીધું તત ખાડ. ખાડો ખોદીને રોપે દયાળ, તેના પાછળ બાંધી છે પાડ. આંબલીનું એક ડાળ હતું, એ કાપેલું ત્યાં પડ્યું હતું,
એ આંબલીના ડાળને લઈને ખાડો ખોદીને અંદર રોપી દીધો અને એને ક્યારો કરી દીધો ફરતો પાણી પાવા માટે. હવે આંબલીનું ઝાડ એની ડાળી એને ક્યાંય રોપો તો એ તો ઉગે જ નહીં, વડનું હોય કે એવું કાંઈ હોય તો એ ઉગે ક્યાંક ને ક્યાંક, કે અમુક એવા છે કે એનો ટુકડો હોય તો એ ઉગી જાય, પણ આ બધા ઝાડ છે તો બી વિના ના ઉગે. તો એ આંબલીનું ડાળું હતું એને મહારાજે ત્યાં વાવ્યું. પાછું એટલું નહીં, કૂવામાંથી જળને કઢાવ્યું, આંબલીના ડાળે પવરાવ્યું, ત્યારે સતી સુવાસીની બાઈ બોલ્યા, શું કરો છો તમે ભાઈ? આંબલીના ડાળખાને જ્યારે પાણી પાવા લાગ્યા ત્યારે સુવાસીની ભાભી આવ્યા અને પૂછવા લાગ્યા, ભાઈ આ શું કરો તમે? મારો વાલો બોલ્યા, પછે બેન સુનો ભાભી કહું સુખ દેન, તુલસી માટે કહ્યું તું તમે, રોપી પાણી પીએ છીએ અમે. તમે કીધું તું કે નવા તુલસી વાવી દો, એટલે ભાભી નવા તુલસી વાવવા માટે અમે આ ઝાડ રોપ્યું છે અને પાણી પાઈએ છીએ, તમને નવા તુલસી આપવાના છે ને અમારે. એટલે ભાભી કે જુઓ તો ખરા, આજ જૂઠું બોલો છો મહારાજ, આ તો આંબલી ડાળ રોપાયું નથી, વૃંદા અમને જનાયું. આ નોય તુલસી, આ તો આંબલીનું ડાળું છે, ખોટું કેમ બોલો છો? પ્રભુ કે નથી જૂઠું લગાર, મહારાજ કે બિલકુલ ખોટું નથી, તમે કેમ ખોટું બોલો છો? ભગવાન છે આ તો, આંબલામાં તુલસી કરી નાખે એની કરામત છે, કારણ કે કરવાવાળા તો એ જ છે. પ્રભુ કે નથી જૂઠું લગાર, તમે જુઓ કરીને વિચાર, તમારા મનમાં હોય વેમ પૂછી જુઓ બીજાને આ કેમ. અરે ભાભી, હવે અહીં દેખાય છે આંબલીના પાન, એટલે ભાભી કે આ તો આંબલી વાવીશ. મહારાજ કે જો તમારે એવું નહીં, હું કહું છું કે તુલસી છે ને તમે કહો છો આંબલી છે, પણ આપણે એનું નક્કી કેમ થાય? તો તમે બીજા કોઈને પૂછો, ત્રીજો તો નહીં બોલે ને ખોટું કે આ શું છે, મારે ને તમારે શું વાત થઈ છે તમારે કોઈને કહેવાની જરૂર નથી, પણ ત્રીજાને બોલાવીને પૂછો તો ખરા ઝાડ હાનું છે એમ. જેવું છે એવું કહું છું અમે, સત્ય માની લ્યો ભાભી તમે, એવું કહી માળા લીધી હાથ, પ્રક્રમા કરવા લાગ્યા નાથ. મહારાજ ઓલા આંબલીના ડાળખાની પરિક્રમા કરે છે અને એ કહે છે, ભાભી અમે તો જેવું છે એવું તમને કીધું છે, તમને મનાય તો માનો અને ના મનાય તો કોકને પૂછો, અમે તો ભજન કરીએ છીએ હવે પ્રદક્ષિણા કરતા કરતા. હશે તે દેખી વિચારે મન, આ તે શું કરે છે તે જીવન. ભાભી હસવા લાગ્યા કે આ શું કરે છે, આંબલીની ડાળખીને પ્રદક્ષિણા કરે, પણ નાના છે એટલે વાલું લાગે બધાને. પછી માતાને બોલાવ્યા બારે, ઓલ્યું ડાળ બતાવ્યું તે વારે. પછી ભક્તિ માતાને બોલાવ્યા અને સુવાસીની ભાભી કે જો જો માં જો, હરિ કૃષ્ણ જુઓ શું કરે છે, આંબલીને પ્રક્રમા ફરે છે, એ રીતે વાત કરે છે જ્યાંય, સુંદરી બાઈ આવ્યા છે ત્યાંય. એટલે આમ સુંદરી મામી આવી ગયા. હવે તો એક એક નહીં બે જણા થયા ને સુવાસીની ભાવિ માટે પ્રૂફ કરવા. ભક્તિ માતાને સુંદરી મામી, એ બે બોલી ઉઠ્યા કર ભામી, સાચું છે આ તો વૃંદાનો વૃક્ષ, ફરે તેને પ્રક્રમા પ્રત્યક્ષ. ભક્તિ માતાને સુંદરી મામીને તુલસીનું ઝાડ દેખાય અને સુવાસીની ભાભીને આંબલીનું ડાળું દેખાય. બસ ભગવાનની આજ કરામત છે, એને જેને જ્યારે જેવું બતાવવું છે એવું દેખાય છે. એકને મહારાજની પ્રસાદીનું લાકડાનો ટુકડો હોય તો એકને લાકડું લાગે છે અને એકને અક્ષરધામનું ઔષધ લાગે છે. એકને
મંદિરમાં આવવાનું થાય એ નવરા માણસનું કામ લાગે છે, અને એકને ગમે એટલા કામ છોડીને પણ મંદિરમાં જવું જોઈએ એવું લાગે છે. એકને ભગવાનના દર્શન કરે તો જાણે મૂર્તિ છે, પ્રતિમા છે, ઊભી છે એમ દેખાય છે, અને એકને ભગવાન પ્રત્યક્ષ લાગે છે. એકને ભગવાનના સંત મનુષ્ય જેવા લાગે છે, ભગવાનના ભક્ત મનુષ્ય જેવા લાગે છે, અને એકને દિવ્ય લાગે છે. આવું છે, જોવામાં ફેર છે. ક્યાં ફેર છે? જોવામાં. શ્રદ્ધાપૂર્વક ભગવાનના વચનમાં વિશ્વાસ રાખીને જો જોવે તો દેખાય, પણ એમાં વિશ્વાસ ના આવે તો ના દેખાય. આટલું બધું ભાભીએ જોયું છે તો ભાભીને આવે તો એમ થઈ જવું જોઈએ કે એને કીધું કે તુલસી, તો તુલસી ભલે નામલી દેખાતી પણ છે તુલસી. ઓલા બે જણ કહેવા લાગ્યા કે ઓહો, આ તો ઘનશ્યામ તો અત્યારે તુલસીને પરિક્રમા કરે છે. આંબલીનું એ ડાળું છે કો છો, આ તે સાચું કે જૂઠું બોલો છો? ઓલા બે કહેવા લાગ્યા સુવાસીની ભાભી, તમે તો આંબલીનું ડાળું કહેતા હતા, ક્યાં આંબલીનું ડાળું છે? એમ કહી કરે છે વિચાર, તુલસી તરુ નહોતો આઠાર. એમ કહેતા કહેતા વિચારમાં કરે, એમ વિચાર કરે છે કે અહીંયા આગળ તુલસી તો હતી જ નહીં પહેલા, કદાચ તુલસી આ હોય પણ તુલસી તો હતી જ નહીં, આવો વિચાર કરે છે. આજ સવારમાં આજ ગાયે નહોતો ને ઓચિંતો ક્યાંથી થાય, કઈ તરત થોડો ઉગી જાય. પામ્યા આશ્ચર્ય મન અપાર, વારવાર કરે છે વિચાર, તેવું દેખીને થયો છે બ્રહ્મ, નથી સમજી શકાતો મર્મ, નથી તુલસી એ નક્કી વાત, આંબલીનું ડાળું છે વિખ્યાત. સુવાસીની ભાભી ક્યાંય તુલસીનું ઝાડ હતું જ નહીં, એટલી વારમાં આવે ક્યાંથી એક દિવસમાં? અને મેં મારી આંખોએ જોયું છે કે તુલસી આંબલીનું ડાળું જે પડ્યું હતું એને ઘનશ્યામ ખોદીને વાવતા હતા, મને એમ કે રમત કરે છે, ત્યાં તો એ વાવીને કહે છે તુલસી છે. એટલે ચોક્કસ આમ બનાવટ કરે છે મારી યારે, મને કાંઈ ભ્રમ થતો લાગે છે, બાકી છે તો આંબલી. મારી નજરે જોતા રોપ્યું છે નામ તુલસી, દહી ચોપ્યું છે, નામ તુલસી પાડ્યું છે પણ વાવી છે આંબલી. હમના હતું કાપેલું ડાળ, જરૂર એ રોપ્યું છે આ કાળ, વૃંદા છે એમ સર્વે કહે છે, મારા મનમાં વેમ રહે છે. પાછા શ્રીહરિ ભાભીને પૂછે, તમે સાચું બોલો આ તે શું છે? બધા જ લોકો તુલસી કે અને સુવાસીની એકલા આંબલી કે, એટલે મહારાજ પાછા પદ પ્રદક્ષિણા કરતા કરતા ભાભી બાજુ જોતા જાય, ભાભી ઘનશ્યામ બાજુ જોતા જાય. ભાભીને થાય કે આંબલીનું ડાળું મારી હામે રોપ્યું છે ને તુલસી ક્યાંથી થાય, બધાય તુલસી કેમ કહે છે? એટલે ભ્રમ બહુ થયો ને બહુ મૂંઝાયા. પછી મહારાજે પાછું ભાભીને ફરી પૂછ્યું, જે મૂંઝાય ને મહારાજ વધારે મૂંઝવે એવું છે. ભાભી ભાભી શું લાગે તમને, આ શું છે ભાભી બોલો ને? માતૃશ્રી અને મામી વધે છે એ તો તુલસી એમ કે છે. ભાભી સાંભળો, માતા ને મામી એ બે તો તુલસી કે છે, આંબલી છે એ કહો છો શું તમે, ત્યારે શું કહીએ હવે અમે? તમે આંબલી આંબલી મંડ્યા છો, આમ આ માતા ને મામી એ તો બે જણા તુલસી કે છે, તો હવે અમારે શું સમજવું? પ્રક્રમા મારે ફરવી કે નહીં? આ પ્રદક્ષિણા મારે કરવાની કે નહીં કરવાની? આવે આંબલીને તો થાય નહીં, માં કહે છે કે તુલસી છે એટલે હું પરિક્રમા કરું છું, તમે કહો આંબલી છે એટલે મને શંકા થાય છે. મહારાજે કેવી મૂંઝવણ આપે જો, હામે મને મૂંઝવણ થાય છે ભાભી, હવે હું કરું કહો, મારે ફરવી કે ના ફરવી પ્રદક્ષિણા? એવી વાત કરે છે જ્યાં સ્વામી, ત્યાં તો આવ્યા સુરજાબાઈ મામી. લો, ત્યાં તો હજુ સુરજાબાઈ મામી આવે પાછા. આવ્યા તેવા જ બોલ્યા વચન, જેવા સુરજા મામી આવ્યા ને તરત બોલ્યા, ક્યાંથી આવ્યા આ વૃંદા પાવન, ક્યાંથી આવી તુલસી સરસ લઈ આવ્યા તમે? કૃષ્ણ વૃંદ રોપ્યા છે ઉત્તમ, ઘણા સારા અને છે નવતમ. આટલા સરસ તુલસી, આટલા સરસ પત્ર ક્યાંથી લઈ આવ્યા તમે? એવું તરત સુરજાબાઈએ આવીને પૂછ્યું. તેવું સુની સુવાસીની સતી મનમાં મૂંઝાવા લાગ્યા હતી, કારણ કે મહારાજે તુલસી વાવવાનું કીધું છે એવું તો કઈ આ બીજી બાઈઓને તો ખબર નહોતી.
એને ભાભી ને શું સંવાદ થયો છે તો ભાભી ને ઘનશ્યામ ને જ ખબર હતી. હવે સુરજાબાઈ આવીને કેવો હો તુલસી ક્યાંથી લાવે, આ તો મુંજાઈ જ જાય ને, કે જે આવે તુલસી મંડે ને હું જોવા આમલી છે. એટલે સુવાસીની ભાભી અતિ મુંજાવા લાગે. વડી બોલ્યા વાલમ વચન, ભાભી સુનજો કહું પાવન, રેવા દ્યો બધી વાત તનમાં, વૃંદાનો ભાવ લાવો મનમાં, ઘડી કેડે હશે તે જનાશે, તમારું મન તેમાં તનાશે. ભાભી તમે જે જોયું ને આગળ આંબલીન ડાળું લીધું, અમે ખોદતા હતા વાવતા હતા, બધું ભૂલી જાઓ, એ તમારા તનમાં મૂકી દો અને મનની અંદર ભાવ લાવો કે આ તુલસી જ છે, તો થોડા સમયમાં તમને જેવું છે ને એવું દેખાશે. પણ આ બધું બીજું બધું ભૂલી જાઓ કે અમે આંબલાનું ડાળું વાવ્યું હતું, જમીન બહાર આવ્યા ને તમે અમને જોતા હતા, આંબલીન ડાળ પડી હતી, ખાડો ખોદ્યો વાવ્યો, એ બધું ભૂલો, એવું નક્કી કરો કે આ વૃંદા છે, તો ધીરે રહીને દેખાશે. વાત એવી જ છે, નક્કી કરો મહારાજ પ્રત્યક્ષ છે, નક્કી કરો મહારાજના મોટા પુરુષો દિવ્ય છે, નક્કી કરો ભગવાનના સંતો ભક્તો એ મોક્ષ માર્ગે ચાલવાની અંદર અલૌકિક છે. બસ આવું નક્કી કરો એટલે એવું દેખાય, અને મનુષ્ય ભાવ નક્કી કરો તો મનુષ્ય ભાવ દેખાય, જેવું નક્કી કરીએ એવું દેખાય. એટલે નક્કી કેવું કર્યું છે એની ઉપર જ આધાર છે. કાયાભાઈને કૂતરાને ઠેવું વાગે, કૂતરાને ઠેવું વાગ્યું તો કાયાભાઈ કૂતરાને ગઢપુરના દરબારમાં દંડવટ કરવા લાગ્યા. મહારાજ કે કેમ દંડવટ કરો છો, મહારાજ તમારા એક મુક્ત બેઠા છે ત્યાં. મહારાજ કે કોણ છે જોયા હો તો, ઓલા ગયા. મહારાજ પૂછડાવાળું કૂતરું છે, કે પૂછડાવાળું કૂતરું છે. અને કાયાભાઈને શું દેખાયું, મુક્ત દેખાય. એકને મુક્ત દેખાય છે, એકને કૂતરું દેખાય છે, ફેર સાનો છે, એની સમજણનો ફેર છે. એટલે અહીં આગળ તો એ છે, તમારી માન્યતા જો સાચી હોય તો જેવું સત્ય છે એવું જણાય છે. પણ તરત ભગવાન અને ભગવાનના સંત ભક્ત કે એની દિવ્યતા તરત નથી નજરમાં આવતી, પણ માન્યતા હોય તો એક દિવસ દિવ્યતા પ્રાપ્ત થાય. એટલે કે છે, કારણ કે માલ સાચો છે એટલે જેન ત્યાં માનવાની જરૂર નથી, પણ ભગવાનમાં, ભગવાનને એવા દિવ્ય પુરુષોમાં, ત્યાં તો માન્યતા પહેલાં દ્રઢ કરવી પડે તો પછી એમાં દેખાય છે. ભાભીને કહે છે ઘનશ્યામ કે તમે એક કામ કરો ભાભી, વૃંદાનો ભાવ લાવો, બીજી બધી વાત તમે રહેવા દો તો તમને દેખાશે. એવું સુની જ્યાં ભાવના ધારી, તુલસી દેખાના નિર્વિકારી, થયા નિર્માની નમ્ર સ્વભાવ, પગે લાગ્યા કરીને ઉછાવ. જ્યાં એવું કરી અને જ્યાં ભાવના ધારી ત્યાં તો તુલસી દેખાયા, અને પછી નિર્માની થઈને ઘનશ્યામને પગે લાગ્યા. ભાભી કે છે હે ઘનશ્યામ ભાઈ, આ તો તમારું છે કામ, તવ માયા બહુ બલવાન, તમે મુને ભૂલાવ્યું છે ભાન. ભાભી કે પ્રભુ આ તો તમારી માયા છે, તમે મને ભાન ભૂલાવ્યું છે. અતિ અદ્ભુત માયા દેખાડી, ગૂંચવી નાખીને જૂઠી પાડી, પછી ગદગદ કંઠે થઈને પ્રક્રમાઓ ફરવા લાગ્યા જઈને. પછી તો ભાભી પરિક્રમા કરવા લાગ્યા, બધો શંકા તોડી નાખીને અદ્ભુત માયા દેખાડી. ધર્મદેવ ને રામ પ્રતાપ, અયોધ્યાએ ગયા તા તે આપ, તે સમે આવ્યા નિજ સદન, દેખીને પામ્યા વિસ્મય મન. દેખ્યું તુલસીનું વૃક્ષ પોતે, રાજી રાજી થયા છે તે જોતે, આવા પ્રગટ કેરા ચરિત્ર, સુનતા થાય પાપી પવિત્ર. જે કોઈ સુને નિર્મલ મન, એનો અવતાર સફળ જન, કથા શ્રવણ કરે જે રૂડી, એની કરણી મટી જાય કૂડી. આ કથાને જે સાંભળે એનું મન નિર્મળ થઈ જાય, અને આ કથાને જે સાંભળે એને બહુ ભટકણ ટળી જાય, કોટી કોટી જન્મના પાપ નાશ પામે પળમાં તે આપ. બેઉ લોકમાં તે સુખ પામે, વિઘ્ન વિકટ સંકટ તે વામે, આ લોકની અંદર પણ સુખી થાય અને પરલોકમાં પણ સુખી થાય, અને કોઈ પ્રકારનું સંકટ ક્યારેય ન આવે.
આ તો દુર્લભ વસ્તુ છે જાણો, પ્રભુજીના ચરિત્ર પ્રમાણો, આ ચરિત્ર સુને એક વાર, તેને યમનો મટશે માર. આ દુર્લભ વસ્તુ, આ વસ્તુ દુર્લભ છે, પ્રભુજીના ચરિત્ર છે, અતિ દુર્લભ છે. આ ચરિત્રને જે એક વાર પણ સાંભળશે એને યમપુરીનો માર મટી જશે, એટલો આ ચરિત્રનો પ્રતાપ છે. વળી જન્મ મરણ ગર્ભવાસ, તેનું દુઃખ પામી જાય નાશ. સુધા સાગર લીલાય પાર, જે કોઈ સાંભળે નર નાર. આ કથા સુધા સમાન એટલે કે અમૃતના સાગર સમાન છે, એને જે કોઈ સાંભળશે એને ક્યારેય લક ચોરાશી નહીં આવે, એને કાળ કર્મણે માયાથી પર ભગવાનના ધામની પ્રાપ્તિ થશે, એવા પ્રગટના ચરિત્રનો પ્રતાપ છે. શ્રી હરિ સ્વામી સહજાનંદ, સ્વામી નારાયણ સુખ કંદ, મનુષ્ય કૃતિ પુણ્ય પવિત્ર, ધરીને કર્યા આવા ચરિત્ર. અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણે મનુષ્ય તન ધારણ કરીને આવા પવિત્ર ચરિત્રો કર્યા છે, એ જીવાત્માઓના કલ્યાણને અર્થે, લક ચોરાશીનું દુઃખ ટાળવાને અર્થે, જમપુરીના દુઃખ ટાળવાને અર્થે કર્યા છે. માટે ભૂમાનંદ સ્વામી કે પ્રેમથી આ ચરિત્રોનું રસપાન કરવું. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાદે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામસરણજી સંવાદે શ્રી હરિ આંબલીનું ડાડું રોપીને તેમાં તુલસીનો ભાવ દેખાડ્યો, નામે 85મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની શ્રીપતિ.